नमस्ते विद्यार्थी मित्रों, लास्ट लेक्चर में आपणे स्टैंडर्ड 9th यूनिट 2 आपणे पूर्ण करेलू। हवे मित्रों, आजे हूँ तमने यूनिट नंबर 1 चित्ता स्टीयर्स के चित्ताना आंसू मैं तमने समझावी चूकेलो, बराबर छे। ए यूनिट हूँ समझावी चूकेलो। આજે હું એ યુનિટની તમને 5 શોર્ટ નોટ એટલે કે ટૂંક નોંધ સમજાવવા જવાનો છું, બરાબર છે। હવે મિત્રો, તમે એક વસ્તુ યાદ રાખજો કે ધોરણ 9માં 8માં ધોરણ સુધી તમને શોર્ટ નોટ નહોતી આવતી। હવે 9 10 11 અને 12 આ ચારે ચાર ધોરણમાં તમને શોર્ટ નોટ લખવાની આવશે। 10માં ધોરણમાં પણ તમને પ્રશ્ન ક્રમાંક 11માં કુલ 2 શોર્ટ નોટમાંથી 1 શોર્ટ નોટ તમારે લખવાની હોય છે, 3 માર્ક્સનો વેટેજ છે। આમાં પણ તમને 2 માર્ક્સની સોરી 2 શોર્ટ નોટ આપેલી હોય, એમાંથી 1 શોર્ટ નોટ તમારે લખવાની હોય છે, જેનું વેટેજ એટલે કે ગુણભાર માર્ક્સ જે છે એ 3 માર્ક્સમાં પૂછાય છે। ફરીથી હું તમને કહી દઉં કે લાસ્ટ લેક્ચરમાં આપણે યુનિટ નંબર 2 પૂર્ણ કરેલું, હવે આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ યુનિટ નંબર 1 ચિત્તા સ્ટીયર્સની શોર્ટ નોટ, કે જે શોર્ટ નોટ હું તમને સમજાવીશ, બરાબર છે। અને એનું હોમવર્ક સ્વરૂપે તમારે ઈ શોર્ટ નોટ, તમારે 5 શોર્ટ નોટ છે ટોટલ, એ 3 વાર લખવાની છે, જેની પીડીએફ સ્કૂલના સોફ્ટવેરમાં જ્યારે આ વિડીયો તમારી સમક્ષ પ્રસ્તુત થશે ત્યારે તમારે લખવાની રહેશે। ખૂબ જ સરળ છે, ખૂબ જ મજા આવે એવી, બરાબર છે। શોર્ટ નોટમાં તમને પોઈન્ટ્સ આપેલા હશે, એ પોઈન્ટ્સ ઉપરથી તમારે વાક્ય બનાવવાના અને તમારે એ શોર્ટ નોટ પૂરી કરવાની। 10માં ધોરણમાં તો 1 પાનાની શોર્ટ નોટ લખવાની હોય છે, 9માં તો વધીને 6-7 લીટી તમે લખો એટલે એ શોર્ટ નોટ તમારી ચાલે। તો હું બરોબર રીડ કરું છું, બરોબર સમજો। રાઇટ અ શોર્ટ નોટ ઓન ઈચ ઓફ ધ ફોલોઈંગ યુઝિંગ ધ પોઈન્ટ્સ ગિવન, ટૂંક નોંધ લખો આપેલા મુદ્દા ઉપર, આપેલા દરેક મુદ્દાની ઉપર ટૂંક નોંધ લખો, આ સૂચના, બરાબર। જેમાં પહેલી શોર્ટ નોટ છે ઈડીઝ વીકડ આઈડિયા, ઈડીનો ક્રૂર વિચાર, વીકડ એટલે કે ક્રૂર, આઈડિયા એટલે કે વિચાર। કયો ક્રૂર વિચાર ઈડીએ કર્યો હતો? તો કે માતા ચિત્તાના 2 કબ્સ એટલે કે 2 બચ્ચા ઈએ ચોરાવાનો વિચાર કર્યો હતો અને એને ગેરકાયદેસર રીતે સંતાડી દીધા, આ ક્રૂર વિચાર હતો, બરાબર છે। સમજી લેજો, ઈડી કોણ હતો? તો કે ઝુલુ હન્ટર, શિકારીની જે જાત હોય, ઝુલુ નામની જે જાત હોય એનો એક શિકારી હતો, ખૂબ જ આળસુ અને ખૂબ જ ક્રૂર, વીકડ, એટલે તો શોર્ટ નોટ શું છે, ઈટ ઇઝ વીકડ આઈડિયા, ઈડીનો ક્રૂર વિચાર। તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણે, લેટ સ્ટાર્ટ। ઈડી સો અ હર્ડ ઓફ ડિયર ગ્રેઝિંગ ઇન ધ મેડો, ઈડીએ ઘાસના મેદાનમાં, મેડો એટલે ઘાસનું મેદાન, ઘાસના મેદાનમાં ચરતા હરણનું ટોળું જોયું, મેડો એટલે કે ઘાસનું મેદાન, ગ્રેઝિંગ એટલે કે ચરતા, બરોબર। ઈડીએ ઘાસના મેદાનમાં હરણના ટોળાને ચરતું જોયું, હર્ડ એટલે કે ટોળું, મેં તમને વાત કરી ચૂકેલો છું, હર્ડ એટલે કે ટોળું, ફરી એક વખત હું બોલું છું, બરોબર સમજજો। ઈડી સો હર્ડ, ઈડી સો અ હર્ડ ઓફ ડિયર ગ્રેઝિંગ ઇન ધ મીડો, હી હેડ ટુ રન અ લોટ ટુ કેચ અ ડિયર, એક હરણને પકડવા માટે, ઈડીને એક હરણને પકડવા માટે ખૂબ જ દોડવું પડે તેમ હતું, કેમ કે આળસું હતું, એને શિકાર કરવાનો આળસ હતો, એને મહેનત નહોતી કરવી, એને બસ બેઠા બેઠા રોટલો ખાવો હતો, જે કદી અશક્ય હતું। હી હેડ ટુ રન અ લોટ ટુ કેચ અ ડિયર, તેને એક હરણ પકડવાનો, બરોબર, તેને એક હરણ પકડવા માટે ખૂબ જ દોડવું પડતું હતું। હી વોઝ વન્ડરિંગ, વોઝવેર પ્લસ આઈએનજી વાળું રૂપ, ચાલુ ભૂતકાળ, ટૂંક સમયમાં હું તમને સમજાવીશ। હી વોઝ વન્ડરિંગ, વન્ડરિંગ એટલે કે વિચારવું, તે વિચારી રહ્યો હતો, ઇફ ધેર વોઝ એન ઇઝી વે ટુ કેચ અ ડિયર, જો એક હરણને પકડવાનો કોઈ સરળ રસ્તો ત્યાં મળતો હોત તો, એ વિચારતો હતો કેવી રીતે સરળતાથી હું આ હરણને પકડી લઉં, બરાબર। સડનલી હી સો અ ફિમેલ ચિત્તા ક્રોલિંગ સાઇલેન્ટલી ટુવર્ડ્સ ધ હર્ડ, સડનલી અચાનક, હી સો અ ફિમેલ ચિત્તા, તેણે એક માદા ચિત્તા જોઈ,
ક્રોલિંગ, ક્રોલિંગ એટલે ધીમે ધીમે પગે ચાલતી, સાયલેન્ટલી એટલે કે ચૂપચાપ, ચૂપચાપ ધીમે ધીમે ચાલતી ટુવર્ડ્સ ધ હર્ડ, ટોળાની તરફ. કોનું ટોળું હતું? હરણનું ટોળું છે, ઘાસના મેદાનમાં હતું, જે શું કરતું હતું? ચરતું હતું. અચાનક ઈડીએ શું જોયું? હી સો અ ફિમેલ ચિત્તા, તેણે એક માદા ચિત્તા જોઈ, ક્રોલિંગ, પગે ચાલતી, ધીમા પગે ચાલતી, સાયલેન્ટલી, એકદમ ચૂપચાપ, ટુવર્ડ્સ ધ હર્ડ, ટોળાની તરફ ચૂપચાપ ધીમા પગે ચાલતી એક માદા ચિત્તાને જોઈ. શી લેપ્ટ, તેણીએ કૂદકો માર્યો, લેપ્ટ એટલે કૂદકો મારવું, એન્ડ કોટ અ ડિયર, અને એક હરણને શું કરી લીધું? પકડી લીધું. ચૂપચાપ ધીમે ધીમે પગે તે ગઈ અને હરણ ઉપર કૂદકો માર્યો અને હરણને શું કરી લીધું? પકડી લીધું. આફ્ટર સમ ટાઈમ, થોડા સમય બાદ, હર કબ્સ કેમ આઉટ ઓફ અ બુશ, થોડા સમય બાદ તેના બચ્ચા એક ઝાડીમાંથી બહાર આવ્યા, બુશ એટલે કે ઝાડી, એન્ડ ધે ઓલ એન્જોય ધેર મીલ, અને તેઓએ તેની મિજમાન માણી, મીલ એટલે કે મિજમાનની મજા માણી, એટલે કે એનો ખોરાક એને મળી ગયો, એન્ડ ધે ઓલ એન્જોય, તેઓને બધાએ મજા કરી, ધેર મીલ, ખાવાની, આ હરણના ખાવાની શું કરી? મજા. ઈડી એનવીડ ધ કબ્સ, ઈડીને બચ્ચા પ્રત્યે ઈર્ષા થઈ, માદા ચિત્તાના બચ્ચા પ્રત્યે એને ઈર્ષા થઈ, ઇનવીડ એટલે ઈર્ષા થવી, બીકોઝ ધે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની એફર્ટ, કારણ કે તેઓએ કોઈ પણ પ્રયત્ન વગર, એની એફોર્ટ પ્રયત્ન, કોઈ પણ પ્રયત્ન વગર, વિધાઉટ એટલા વગર, ખોરાક મેળવી લીધો, એની માએ સ્વીકાર તો કર્યો ને, બચ્ચાઓએ કર્યો, તો ઈડીને ઈર્ષા થઈ કે આ બચ્ચા કેવા નસીબદાર, આ બચ્ચા કેવા નસીબદાર કે તેઓએ કોઈ પણ જાતની મહેનત વગર એને શું મળી ગયો? ખોરાક. સો હી હેડ એન આઈડિયા, તેથી તેને વિચાર આવ્યો. હી ડિસાઇડેડ ટુ કેચ અ કબ એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ, તેણે નક્કી કર્યું એક બચ્ચું પકડવાનું, માદા ચિત્તાનું બચ્ચું પકડવાનું તેણે નક્કી કર્યું અને તેને તાલીમ આપવાનું, ટ્રેન એટલે તાલીમ આપવી, ટુ હન્ટ ફોર હિમ, તેના માટે શિકાર કરી લાવે, હન્ટ એટલે શિકાર કરવો, તેના માટે શિકાર કરે, તે માટે તેણે માદા ચિત્તાના એક બચ્ચાને પકડવાનું નક્કી કર્યું. ધેટ વુડ મેક હિઝ લાઈફ ઇઝી, કે જેથી તેની જિંદગી શું બની જાય? સરળ. કેટલો ક્રૂર વિચાર, કે પોતાને પ્રયત્ન ન કરવો પડે એટલા માટે માદા ચિત્તાના બચ્ચાને એ ચોરવાનો શું કર્યો? નિર્ણય કર્યો. આને કહેવાય ક્રૂર વિચાર. રેડી મિત્રો, સમજાઈ ગયું? નેક્સ્ટ શોર્ટ નોટ, બીજી શોર્ટ નોટ, હાઉ ઈડી કોટ ધ કબ્સ, ઈડીએ બચ્ચાને કેવી રીતે પકડ્યા, આ બીજી શોર્ટ નોટ છે. પહેલી શોર્ટ નોટ કહી હતી ઈડીઝ વીક્ડ આઈડિયા, ક્રૂર વિચાર. હવે શોર્ટ નોટ નંબર ટુ, હાઉ ઈડી કોટ ધ કબ્સ, ઈડીએ બચ્ચા કેવી રીતે પકડ્યા. ઈડી ફોલોડ ધ ચિત્તા ફેમિલી ટીલ ઇવનિંગ, ઈડીએ સાંજ સુધી, ટીલ સુધી, સાંજ સુધી ચિત્તા કુટુંબનો પીછો કર્યો, ફોલોડ એટલે પીછો કરવો. એટ સનસેટ, સૂર્યાસ્ત થયો, ધ મધર ચિત્તા હિડ ધ કબ્સ ઇન અ બુશ, માતા ચિત્તાએ તેના બચ્ચાને ક્યાં સંતાડી દીધા? હિડ એટલે સંતાડી દેવું, બુશ એટલે કે ઝાડીમાં સંતાડી દીધા. એન્ડ વેન્ટ ટુ અ સ્ટ્રીમ, અને તે ક્યાં વહી ગઈ? તો કે ઝરણાની તરફ, સ્ટ્રીમ એટલે ઝરણું, ઝરણાની તરફ ગઈ. ઈડી પિકડ અપ હિઝ નેટ, ઈડીએ તેની જાળી ઉપાડી, પિકડ અપ એટલે ઉપાડવું, નેટ એટલે જાળી, એન્ડ સ્પેર એન્ડ રેન ઇન ટુ ધ બુશ, અને ઝડપથી તે જાળીમાં દોડ્યો. ધેર વેર ટુ ટાઈની કપ્સ, ત્યાં બે બચ્ચા હતા. ધેર વેર ટુ યંગ ટુ રન અવે, તેઓ દોડવા માટે અતિશય નાના હતા, એટલા બધા નાના હતા કે તેઓ દોડી શકતા ન હતા. ઈડી થ્રુ હિઝ નેટ ઓવર ધેમ, ઈડીએ તેઓ ઉપર, આ બે બચ્ચા જે સૂતા હતા એના ઉપર જાળી ફેંકી, થ્રુ એટલે ફેંકવું, એન્ડ કોટ ધેમ, અને તેઓને પકડી લીધા. હી ડ્રેગ ધેમ વિથ હિમ, તેણે તેની સાથે તેઓને ઘસડી ગયો, ડ્રેગ એટલે કે ઢસડી જવું, એન્ડ હિડ ધેમ અંડર અ બિગ બાસ્કેટ, અને તેને એક મોટી ટોપલીના નીચે સંતાડી દીધા. આવી રીતે શું કર્યું? તો કે એ સાંજ સુધી માતા ચિત્તા અને તેના બચ્ચાનો સાંજ સુધી શું કર્યો? તો કે પીછો કર્યો. સૂર્યાસ્ત થયો, માતા ચિત્તાએ તેના બંને બચ્ચાને ઝાડીમાં સંતાડી દીધા અને પોતે ક્યાં વહી ગઈ? ઝરણાની તરફ જતી રહી. જેવી એની માતા ત્યાંથી ગઈ તો ઈડી તરત જ તેની જાળી ઉપાડી અને દોડતો દોડતો ક્યાં ગયો? એ જાળીમાં, કે જ્યાં માતા ચિત્તાએ એના બે બચ્ચાને શું કરી દીધા હતા? સંતાડી દીધા હતા.
ત્યાં તેણે જોયું કે કેટલા બે નાના નાના માદા ચિત્તાના બચ્ચા હતા. તેઓ એટલા બધા નાના હતા કે તેઓ ભાગી શકે તેમ ન હતા. એટલા માટે ઈડીએ તેના ઉપર એ બંને બચ્ચા ઉપર જાળી ફેંકી અને તેને પકડી લીધા. તે તેની સાથે ઢસડીને લઈ ગયો અને તેને એક મોટી ટોપલીના નીચે સંતાડી દીધા. ક્લિયર મિત્રો? બીજી શોર્ટ નોટ પણ પૂરી. પહેલી ઈડી ઇઝ વીક્ડ આઈડિયા, બીજી હાઉ ઈડી કોડ ધ કપ્સ. હવે ત્રીજી શોર્ટ નોટ, રિએક્શન્સ ઓફ ધ મધર ચિત્તા, માતા ચિત્તાના પ્રત્યાઘાત. શું થયું હતું મિત્રો ખબર છે ને તમને, કે જ્યારે ઈડી એના બંને બચ્ચાને ચોરીને જતો રહ્યો ત્યારે માતા ચિત્તા જ્યારે ઝરણા તરફથી પાછી વળી ત્યારે એ જોયું કે ઝાડીમાં એના બચ્ચા નહોતા. અને એ જ્યારે એના બચ્ચા એને મળ્યા નહીં ત્યારે એટલી બધી એ માતાએ હૈયાફાટ રુદન કર્યું, એ ગુસ્સામાં આવી ગઈ, કૂદકા મારવા માંડી, જંગલી રીતે અવાજ કરવા માંડી. આ એના પ્રત્યાઘાત હતા, મેં તમને વાત કરી દીધેલી છે. ઓકે, તો લેટ સ્ટાર્ટ શોર્ટ નોટ નંબર 3, રિએક્શન્સ, પ્રત્યાઘાત ઓફ ધ મધર ચિત્તા, માતા ચિત્તાના પ્રત્યાઘાત. વેન ધ મધર ચિત્તા રિટર્ન, જ્યારે માતા ચિત્તા પરત ફરી, શી ડિડન્ટ ફાઇન્ડ હર કપ્સ, તેણીએ તેના બચ્ચા ક્યાંય જોયા નહીં. ફાઇન્ડ એટલે જોવું. શી લુકડ ઓલ અરાઉન્ડ, તેણે ચારે બાજુ જોયું. શી બીકેમ એંગ્રી, તેણી ગુસ્સે થઈ ગઈ. એન્ડ સ્ટાર્ટેડ જમ્પિંગ વાઇલ્ડલી, જંગલીપૂર્વક તેણે કૂદકો મારવાના શરૂ કર્યા. શી સ્નિફ્ડ ઓલ અરાઉન્ડ, તેણે ચારે બાજુ સૂંઘ્યું. સ્નિફ્ડ એટલે સૂંઘવું. બટ શી કુડ નોટ ફાઇન્ડ હર કપ્સ, પણ તેને તેના કંઈ બચ્ચા મળ્યા નહીં. એટ લાસ્ટ, અંતે, શી બીકેમ સેડ, તે દુઃખી થઈ ગઈ. એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ, અને રડવાનું શરૂ કર્યું. શી ક્રાઇડ ફોર અ હોલ નાઇટ, આખી રાત તેણે રડવાનું શરૂ રાખ્યું. ટિલ ધ નેક્સ્ટ ઇવનિંગ, પછીની સાંજ સુધી એ રડવાનું શરૂ રાખ્યું. શી ક્રાઇડ સો મચ, તેણે એટલું બધું રડી કે ધ ટીયર્સ મેટ સ્ટેન્ડ્સ ઓન હર ચીક્સ, તેના ગાલના નીચે કાળા રંગના ધાબડા થઈ ગયા. સ્ટેન્ડ્સ એટલે કાળા ડાઘા, તેના ગાલ નીચે કાળા ડાઘા થઈ ગયા. એટલું બધી રડી કે એના ગાલ નીચે શું થઈ ગયા, કાળા ડાઘા. શું થયું મિત્રો, કે જ્યારે એના બચ્ચા એને ન મળ્યા ત્યારે એ ગોતવાનો પણ પ્રયત્ન કર્યો, પણ ક્યાંય એના બચ્ચાને શોધી શકી નહીં. પહેલાં તો ગુસ્સે થઈ ગઈ, ચારે બાજુ કૂદકા મારવા લાગી, પછી ચારે બાજુ એ સૂંઘી, પણ તેને તેના બચ્ચા ક્યાંય જોવા મળ્યા નહીં. છેલ્લે તે રડવાનું એ શરૂ કરવા લાગી અને આખી રાત અને સાંજ સુધી, પછીની બીજા દિવસની સાંજ સુધી એ રડવાનું ચાલુ રાખ્યું. એટલું બધું એ હૈયાફાટ રુદન કર્યું કે એના ગાલના નીચે કાળા શું થઈ ગયા, ડાકા. ક્લિયર? રેડી મિત્રો? નેક્સ્ટ શોર્ટ નોટ નંબર 4, ઈડી. ઈડીના નામની શોર્ટ નોટ છે. ઈડી વોઝ અ ઝુલુ હન્ટર, ઈડી એક ઝુલુ જાતિનો શિકારી હતો. અ હન્ટર હન્ટ વિથ હિઝ વન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ, એક શિકારી શિકાર કેવી રીતે કરે, હિઝ વન સ્ટ્રેન્થ, તેની પોતાની તાકાત અને આવડતથી, સ્કિલ એટલે આવડતની સાથે તે શિકાર કરે છે. બટ ઈડી વોઝ વીક એન્ડ લેઝી, પરંતુ ઈડી ક્રૂર અને આળસુ હતો. એક શિકારી શિકાર કેવી રીતે કરે મિત્રો, કે પોતાની આવડત અને પોતાની તાકાતથી. પણ ઈડી જે હતો એ ખૂબ જ ક્રૂર અને શું હતો, ક્રૂર અને આળસુ. હી સ્ટોલ ટુ કપ્સ ફ્રોમ ધ મધર ચિત્તા, તેણે માતા ચિત્તા પાસેથી બે બચ્ચા શું કરી લીધા, ચોરી લીધા. હી વોઝ અ થીફ, તે એક ચોર હતો. હી બ્રોક ધ રૂલ્સ ઓફ હિઝ ટ્રીપ, તેણે તેની જાતિના નિયમો તોડ્યા, નિયમ તોડી નાખ્યા. હી બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ, તેને સમગ્ર જાતિમાંથી એને અપમાનિત કરી કાઢી મૂકવામાં આવ્યો. ડિસઓનર એટલે અપમાનિત કરવું. સો હિઝ ટ્રાઇબ ડિસાઇડેડ ટુ ડ્રાઇવ હિમ અવે ફ્રોમ ધ વિલેજ ફોર એવર, તેથી તેની જ્ઞાતિએ, ટ્રાઇબ એટલે જ્ઞાતિ, તેની જ્ઞાતિએ તેને ગામડામાંથી હંમેશા માટે, ફોર એવર, હંમેશા માટે કાઢી મૂકવાનું નક્કી કર્યું. કેમ કે એ નિયમોનો ભંગ કર્યો હતો. શું નિયમોનો ભંગ કર્યો હતો? એ માતા ચિત્તાના બચ્ચાને શું કરી લીધા હતા, ચોરી લીધા હતા. અને એક શિકારી શિકાર કેવી રીતે કરે, તો કે એ શિકારી શિકાર ત્યારે જ કરી શકે કે જ્યારે તેનામાં પોતાનામાં આવડત હોય અને પોતાનામાં તાકાત હોય. પણ આનામાં એવું કાંઈ નહોતું. આ તો કેવો હતો, ક્રૂર અને આળસુ. ક્લિયર? નેક્સ્ટ એન્ડ લાસ્ટ શોર્ટ નોટ, શાનો. શાનો કોણ હતો? તો કે એક વિદ્વાન માણસ હતો અને વૃદ્ધ હતો. માતા ચિત્તા એક રાત એટલું બધું હૈયાફાટ રુદન કર્યું કે એને અવાજ સંભળાનો અને એ સમજી ગયો કે આ શું થયું હતું.
તો એ વાત છે શાનો. શાનો વોઝ અ વાઇડ ઓલ્ડ મેન ઓફ ધ વિલેજ. શાનો ગામડાનો એક વિદ્વાન વૃદ્ધ માણસ હતો. વાઇઝ એટલે વિદ્વાન, ઓલ્ડ એટલે વૃદ્ધ. હી લવડ એનિમલ્સ, તે પ્રાણીઓને ચાહતો. એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ, અને તેના વિશે બધું જાણતો, પ્રાણીઓ વિશે જાણતો ને એને એકદમ પ્રેમ કરતો. હોય વેન હી હર્ડ ધ ક્રાઇંગ ઓફ ધ મધર ચિતા, જ્યારે તેણે માતા ચિતાનું રુદન સાંભળ્યું. ક્રાઇંગ, રુદન, રડવું. હી ઇમિડિયેટલી અન્ડરસ્ટુડ, તે તરત જ સમજી ગયો. ઇમિડિયેટલી, તરત જ. અન્ડરસ્ટુડ એટલે સમજી જવું. વોટ મસ્ટ હેવ હેપન, શું બનવું હોવું જોઈએ, શું બનેલું હોવું જોઈએ. એ સમજી ગયો કે શું કામે આ માતા ચિતા રુદન કરે છે. હી ટુક હિસ ક્લબ એન્ડ વેન્ટ ઇન સર્ચ ઓફ ધ કપ્સ. હી ટુક હિસ ક્લબ, તેણે તેના સાધન લીધા અને માતા ચિતાના બચ્ચાની શોધમાં તે ગયો. ઇન સર્ચ ઓફ, ની શોધમાં. એ સમજી ગયો કે શું થયું છે, એટલા માટે એ ત્યારે ને ત્યારે એના સાધન લઈને ગયો અને માતા ચિતાના બચ્ચાની શોધમાં ગયો. ઇન સર્ચ ઓફ, ની શોધમાં. વેન હી ફાઉન્ડ ધ કપ્સ, જ્યારે તેણે બચ્ચાને જોયા, ગોત્યા, શોધ્યા. ફાઉન્ડ એટલે કે શોધ્યા. હી ન્યૂ, તે જાણી ગયો. ઇટ વોઝ ઈડીઝ વીક આઈડિયા, આ કોનો ક્રૂર વિચાર હતો, ઈડીનો ક્રૂર વિચાર હતો. હી વોઝ વેરી એંગ્રી વિથ ઈડી, તે ઈડી ઉપર ખૂબ જ ગુસ્સે થયો. હી ટુક ધ કપ્સ ઓન હિઝ શોલ્ડર એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર, તેણે માદા ચિત્તાના બચ્ચાને ખંભા ઉપર બેસાડ્યા અને તેની માતાને શું કર્યા, પરત ફર્યા. બરાબર મિત્રો, ક્લિયર છે, સમજાઈ ગઈ વાત આખી? મિત્રો, અહીં પહેલા યુનિટની 5 શોર્ટ નોટ શું થઈ, પૂરી. હવે આપણે બીજા યુનિટની, કયા યુનિટની, બીજા યુનિટની શોર્ટ નોટ સમજવા માટે જઈ રહ્યા છીએ. બરાબર છે, પહેલા યુનિટની શોર્ટ નોટ 5 અને બીજા યુનિટમાં પણ 5 શોર્ટ નોટ છે. ટોટલ 5 શોર્ટ નોટ, ટોટલ 10 શોર્ટ નોટ, 5 યુનિટ 1 અને 5 યુનિટ 2ની. આ બે શોર્ટ નોટ તમને, ટોટલ 10 શોર્ટ નોટ તમને PDF સ્વરૂપે મળી જશે તમારા સ્કૂલના સોફ્ટવેરમાં. તમારે આ 5 અને 5 10 શોર્ટ નોટ 3 વખત, પહેલાં શું કરવાનું, યુનિટ 1ની એક દિવસ શોર્ટ નોટ લખી નાખવાની અને પછીના દિવસે બીજા યુનિટની, એટલે કે સેકન્ડ યુનિટ, કે જે મેં તમને સમજાવી ચૂકેલો છું, ડેન્ટલ હેલ્થ, દાંતનું આરોગ્ય, બરાબર છે, એની 5 શોર્ટ નોટ તમારે 3 વાર લખવાની છે. ઓકે, લેટ સ્ટાર્ટ. શોર્ટ નોટ નંબર, યુનિટ નંબર 2. રાઇટ અ શોર્ટ નોટ ઓન ઈચ ઓફ ધ ફોલોઈંગ યુઝિંગ ધ પોઈન્ટ્સ ગિવન. આપેલા મુદ્દા ઉપરથી શોર્ટ નોટ લખો. સોનિયા સ્ટુટેક, સોનિયાના દાંતનો દુખાવો, સોનિયાના દાંતનો દુખાવો, ટૂથ એક, દાંતનો દુખાવો. સોનિયા હેડ અ ટેરિબલ ટૂથ એક, સોનિયાને એક ભયંકર, ટેરિબલ એટલે ભયંકર દાંતનો દુખાવો થતો હતો. શી કુડ નોટ ઈટ એનીથિંગ, તે કંઈ ખાઈ શકતી ન હતી. શી કુડ નોટ ગો ટુ સ્કૂલ ઓર ઇવન સ્ટડી એટ હોમ, તે શાળાએ પણ જઈ નહોતી શકતી અને ઘરે પણ કંઈ ભણી શકતી ન હતી. શી વોઝ નોટ એબલ ટુ સ્લીપ ઓલ્સો, તે સૂઈ પણ શકતી ન હતી. શી વિઝિટેડ ધ ડેન્ટિસ્ટ ડૉક્ટર બંસી શર્મા, તેણે દાંતના ડૉક્ટર બંસી શર્માની મુલાકાત લીધી. હી ચેક્ડ એન્ડ ફાઉન્ડ ધેટ ધેર વોઝ અ કેવિટી ઇન ધ પ્રીમોલાર, તેણે તપાસ્યું અને જોયું કે તેના પ્રીમોલાર એટલે કે ઉપરના દાંતમાં એક પોલાણ હતું. કેવિટી એટલે પોલાણ, ખાડો પડી ગયો હતો. સો હી ગેવ સોનિયા સમ મેડિસિન ટુ સ્ટોપ ધ પેન, તેથી તેણે સોનિયાનો દુખાવો બંધ થાય એ માટે દવા લખી આપી. ધ નેક્સ્ટ ડે હી ક્લીન ધ કેવિટી, પછીના દિવસે ડૉક્ટર શર્માએ તેની આ કેવિટી એટલે કે આ દાંતમાં જે સડો થયો હતો, ખાડો પડ્યો હતો, એને સાફ કર્યો. એન્ડ ધેન ફિલ્ડ ઇટ, અને તેને સેનાથી પૂરી દીધો, ફિલ્ડ એટલે પૂરી દેવું, વિથ અ વ્હાઇટ સબસ્ટેન્સ, સફેદ પદાર્થની સાથે એને પૂરી દીધું. સબસ્ટેન્સ એટલે પદાર્થ, કેવો પદાર્થ, સફેદ પદાર્થની સાથે એને પૂરી દીધું, ફિલ્ડ એટલે કે પૂરી દીધું. ક્લિયર? નેક્સ્ટ, સેકન્ડ શોર્ટ નોટ, ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ટીથ, દાંતને સાફ કરવાની સાચી રીત. મોસ્ટ પીપલ બ્રશ ધેર ટીથ બાય મૂવિંગ ધ બ્રશ સાઇડવેઝ, ઘણા બધા લોકો તેઓના દાંતની સફાઈ કેના દ્વારા, તો કે એક બે બાજુ એ જ ખાલી સાફ કરવામાં ચલાવે છે, મૂવિંગ એટલે ચલાવે છે. બટ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ટીથ ઇઝ ટુ મૂવ ધ બ્રશ અપવર્ડ્સ એન્ડ ડાઉનવર્ડ્સ, પરંતુ બ્રશ કરવાની સાચી રીત શું છે, તો કે દાંતને સાફ કરવાની સાચી રીત શું,
के दात ने ऊपर नी तरफ अने नीचे नी तरफ एम बन्ने तरफ साफ करवा जोईए। धीस विल रिमूव एटले दूर करशे ध टाइनी बीट्स ऑफ फूड स्टक बिट्वीन ध टीथ, के आ रीते ब्रश करवाथी दातनी वच्चे जे नानकड़ा खोराकना टुकड़ा जे छे ई चोटी गया हशे एने दूर करशे। बराबर, दातनी वच्चे नानकड़ा खोराकना टुकड़ा जे चोटी गया हशे एने शू करशे, दूर करशे। धीस विल रिमूव ध टाइनी बीट्स ऑफ फूड, टाइन एटले नानकड़ा, बीट्स एटले टुकड़ा, केना तो के फूड खोराकना। बराबर, स्टक एटले चोटेला। ध गम लाइन पेढ़ा शूड ऑल्सो बी ब्रश विथ जेन्टल स्ट्रोक, जेन्टल स्ट्रोक हड़वा हाथे, पेढ़ा ने पण हड़वा हाथनी साथे साफ करवा जोईए, ब्रश एटले के साफ करवा जोईए। क्लियर मित्रों, समझाई गयो? हवे आवे छे शॉर्टकट नंबर 3, डेंटल हाइजीन, दातनी स्वच्छता। क्लीनिंग ऑफ माउथ इज द फर्स्ट रिक्वायरमेंट ऑफ डेंटल हाइजीन, दातने साफ करवू એ મોઢાને સાફ કરવું એ માટે સૌ પ્રથમ જરૂરિયાત દાંતની સ્વચ્છતા છે। બરાબર, મોઢાને જો સાફ રાખવું હોય, મોઢામાંથી આપણા વાસ ન આવે, તો એના માટે આપણે પ્રાથમિક જરૂરિયાત, ફર્સ્ટ રિક્વાયરમેન્ટ, પ્રાથમિક જરૂરિયાત શું છે? ડેન્ટલ હાઇજીન, દાંતનું આરોગ્ય છે। ઇફ વી ડોન્ટ ક્લીન અવર ટીથ રેગ્યુલરલી, જો આપણે રેગ્યુલરલી એટલે નિયમિત રીતે આપણા દાંત સાફ ન કરીએ, ટાઇની બીટ્સ ઓફ ફૂડ ગેટ સ્ટક ઇન ધ ટીથ, ખોરાકના નાના ટુકડા દાંતમાં શું થઈ જાય છે? ચોટી જાય છે, સ્ટક એટલે કે ચોટી જાય છે। ધેન જમ્સ ફીડ ઓન ધીસ ફૂડ પાર્ટિકલ્સ એન્ડ ઓલ્સો ઇટ્સ અ પાર્ટ્સ ઓફ ધીથ, ત્યાર પછી અંદર જે ખોરાકના ટુકડા રહી જાય છે એમાં જીવડા, જંતુ થાય। જમ્સ ફીડ ઓન ધીસ ફૂડ, આ ખોરાક જે અંદર જે ખોરાક ચોટી ગયો છે એને ખોરાક ચાવવાનું કામ કોણ કરે? તો કે જંતુ, જંતુ ખાય છે, પાર્ટિકલ્સ, ભાગ, ઉપરના ભાગ। એન્ડ ઓલ્સો ઇટ અપ પાર્ટ્સ ઓફ ધ ટીથ, અને દાંતના ભાગને પણ ખાવાનું શરૂ કરે છે, જેવું એ અંદરથી બધું સાફ કરવાનું શરૂ કરે, ખાવાનું શરૂ કરે, તો અંદરથી દાંતનું પણ શું થઈ જાય? નાશ। ધે ડિસ્ટ્રોય ધ ઇનેમલ વિચ લીડ્સ ટુ ધ કેવિટી, તે શું કરે છે? તો કે દાંતના અંદરના પળને નાશ કરે છે, કે જે કેની તરફ દોરી જાય છે? પોલાણની તરફ, કેવિટી એટલે પોલાણની તરફ। સો વી શુડ બ્રશ અવર ટીથ ટ્વાઇસ અ ડે, તેથી આપણે એક દિવસમાં બે વખત બ્રશ કરવું જોઈએ, વન્સ ઇન ધ મોર્નિંગ એન્ડ અગેન બિફોર ગોઈંગ ટુ બેડ, એક સવારે જ્યારે આપણે ઉઠીએ ત્યારે, અને અગેન ફરીવાર બિફોર ગોઈંગ ટુ બેડ, સૂવા જાય તે પહેલાં। વી શુડ ક્લીન અવર માઉથ આફ્ટર એવરી મીલ, દરેક ખોરાક બાદ આપણે આપણું, ગમે આપણે જમી લીધું હોય ત્યાર પછી આપણે આપણું મોઢું સાફ કરવું જોઈએ। ક્લિયર? નેક્સ્ટ મિત્રો, કન્સ્ટ્રક્શન ઓફ ટીથ, દાંતની રચના, કન્સ્ટ્રક્શન એટલે રચના। અવર ટીથ હેવ 3 લેયર્સ, આપણા દાંતની પાસે કેટલા પળ હોય છે? 3 લેયર્સ, એટલે પળ। ધ અપર મોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ ઇનેમલ, અપર એટલે સૌથી ઉપરનું સફેદ જે પળ જે છે એને ઇનેમલ કહેવાય છે। ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ ધ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી, કે ઉપરનું પળ દાંતનું જે છે, અપર મોસ્ટ એટલે કે ઉપરનું સફેદ પળ જે છે એ સખત, હાર્ડેસ્ટ એટલે સખત અને ખૂબ જ મજબૂત આપણા શરીરનો એ ભાગ છે। ધ સેકન્ડ લેયર ઇઝ ગોલ્ડ ડેન્ટિન, બીજો જે ભાગ દાંતનો હોય છે એને શું કહેવાય છે? ડેન્ટિન। ઇટ ઇઝ સ્લાઇટલી યલોઇશ, એ થોડો પીળો હોય છે, સ્લાઇટલી એટલે થોડો, અને યલોઇશ એટલે કે પીળો। ધ ઇનર મોસ્ટ લેયર ઇઝ ગોલ્ડ ડેન્ટલ પર્લ, ઇનર એટલે સૌથી અંદરનો જે ભાગ જે છે, અંદરનો પળ જે છે એને શું કહેવાય છે? ડેન્ટલ પર્લ, કે જેની અંદર દાંતનો માવો હોય છે, ભૂકો અંદર હોય છે। ક્લિયર? એન્ડ લાસ્ટ, ટાઈપ્સ ઓફ ટીથ, દાંતના પ્રકાર, ધેર આર 2 ટાઈપ્સ ઓફ ધ ટીથ, બે પ્રકારના દાંત હોય છે, ડેસિડ્યુઅસ ટીથ એન્ડ મિલ્ક ટીથ। ડેસિડ્યુઅસ ટીથ એટલે કે ખરતા દાંત, અથવા તો મિલ્ક ટીથ એટલે કે દૂધિયા દાંત, એન્ડ પરમેનન્ટ ટીથ। ડેસિડ્યુઅસ ટીથ ઓર મિલ્ક ટીથ, ખરતા દાંત અથવા તો દૂધિયા દાંત, અને બીજો પ્રકાર પરમેનન્ટ, કાયમી દાંત। ધેર આર 20 ડેસિડ્યુઅસ ટીથ વિચ આર શેડ 1 by 1 આફ્ટર ગ્રોથ, 20 ખરતા દાંત હોય છે, 20 ડેસિડ્યુઅસ એટલે કે ખરતા દાંત હોય છે, કે જે શેડ 1 by 1 આફ્ટર ગ્રોથ, એક પછી એક જેમ જેમ મોટા થાય ને એમ ખરતા જાય છે। ડેસિડ્યુઅસ એટલે કે દૂધિયા દાંત, બરાબર, નાના દાંત, આ દાંત કેટલા હોય છે? 20, જેમ જેમ મોટા થાય ને એમ ઈ શું થતા જાય? ખરતા જાય, શેડ એટલે કે ખરતા જવું।
देर आफ्टर त्यार पछी न्यू परमेनंट टीथ कम अप त्यार पछी ई जग्याए नवा दांत आव्या छे परमेनंट कायमी। दे आर यूजली 32 इन नंबर तेवो केटली संख्या में हो सामान्य रीते 32 32 दांत 32 ही आपणे एम कहीए ने 32 ही। अवर टीथ आर डिफरंट इन साइज शेप एंड फंक्शन्स आपणा टीथ आपणा दांत जे छे ए अलग अलग होय छे कदमां આકારમાં અને કાર્યમાં ફંક્શન્સ એટલે કાર્યમાં। ધેર આર ફોર ઇન્સિઝર્સ ટુ કેનિયન્સ ફોર પ્રીમોલાર્સ એન્ડ ફોર ઓર સિક્સ મોલાર્સ ઇન ઇચ જો જો એટલે જડબું આ જડબું છે આ જડબું છે બરાબર છે। આપણા દાંતમાં ચાર ઇન્સિઝર્સ એટલે કે નીચેના ચાર દાંત ટુ ક્રેનીસ એટલે કે અણીવાળા દાંત ફોર પ્રીમોલાર્સ સાઈડના દાંત એન્ડ ફોર ઓર સિક્સ મોલાર્સ એટલે છેલ્લા તંતન જે દાંત હોય ઘણા લોકોએ કઢાવી નહીં ખાવ હોય તો ચાર હોય એમ આપણા દરેક જડબામાં આ રીતે દાંતની રચના થયેલી હોય છે। ક્લિયર મિત્રો અહીં તમારી યુનિટ નંબર 1 અને યુનિટ નંબર 2ની શોર્ટ નોટ શું થઈ છે પૂરી થઈ છે રેડી। હવે પછીના લેક્ચરમાં આપણે યુનિટ નંબર 3 સમજવા જશું। ક્લિયર ક્લિયર છે મિત્રો। હેવ અ ગુડ ડે હેવ અ નેક્સ્ટ ટાઈમ।